नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल ना मतलब लिबर्टी स्कूल द्वारा आयोजित ऑनलाइन क्लास में आपनो हार्दिक स्वागत छे। तो मित्रों, आपणे गया लेक्चर में जे नामा विषयनी हिसाबी पद्धति विषयनी समझ मेळवी हती अने एना केटला लक्षणो हता अने फायदाओ पण हता ए आपणे जे गया लेक्चर में जोया हता। तो मित्रों, जे पण लक्षणो छे नाणाकीय मतलब नाणाकीय लक्षण आपेलू होय, नाणो फेरबदलीना माध्यम तरीके हिसाबी पद्धतિમાં જોવા મળે છે, હિસાબી પદ્ધતિમાં વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ કેવી રીતે કરવું એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું। એનું અર્થઘટન એ મતલબ એ હિસાબો તૈયાર થયા બાદ એના જે પરિણામનું અર્થઘટન કરવામાં આવે છે એના એ પણ લક્ષણ તરીકે આપણે જોયું હતું। પછી તથ્યાત્મક માહિતી, પછી ઐતિહાસિક માહિતી। તો મિત્રો, આ લક્ષણ આપણે હિસાબી પદ્ધતિના લક્ષણ તરીકે જોયું હતું। હવે આપણે એક નવા પ્રશ્ન ઉપર મતલબ નવા ટોપિક ઉપર જઈએ છીએ। તો મિત્રો, ધ્યાન રાખજો, આ એક પ્રશ્ન છે, આ શબ્દ ભંડોળ છે નામા પદ્ધતિ માટે। આ એક શબ્દ ભંડોળ કહેવામાં આવે છે, જે પારિભાષિક શબ્દો આપેલા છે મિત્રો, એ પારિભાષિક શબ્દ ભંડોળ છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મતલબ મહત્વના છે। જો નામું શીખવું હશે તો મિત્રો, તમારે જો સારી રીતે મતલબ ટેલેન્ટ બનવા માંગો છો, ટેલેન્ટેડ નામાઓ બનવા માંગો છો, તો મિત્રો તમારે આ પારિભાષિક શબ્દોની સમજ હોવી જરૂરી છે। તો જે પણ હું તમને શબ્દો સમજાવું છું એ તમને વધારે ખબર પડવી જોઈએ મિત્રો। અને હું ખાસ કહું છું કે આ જો શબ્દો આવડશે તો જ તમને નામું ભણતા આવડશે, તો જ તમે નામું સારી રીતે શીખી શકશો। આ બધા જ શબ્દોનો પ્રયોગ આપણે આગળ નામામાં કરવાનો છે, જે પણ દાખલા આવશે, જે પણ થિયરી આવશે એમાં આ બધા જ શબ્દોનો પ્રયોગ થવાનો છે। એટલા માટે મિત્રો તમને ખાસ ધ્યાન રાખજો। તો આપણે જોઈએ છીએ પારિભાષિક શબ્દોની સમજ। તો મિત્રો ધ્યાન રાખજો કે જે કોઈ પણ વ્યક્તિ હોય, દરેક વ્યક્તિ હોય, એ જુદા જુદા ક્ષેત્રમાં શિક્ષણ મેળવે છે અને શિક્ષણ આપે છે। તો મિત્રો ધ્યાન રાખજો, જુદા જુદા ક્ષેત્રમાં શિક્ષણ મેળવે છે અને શિક્ષણ આપે છે। તો મિત્રો ધ્યાન રાખજો, કોઈ ડોક્ટર બને છે, કોઈ ખેલાડી બને છે, કોઈ સારો એવો કલાકાર બને છે, કોઈ સારો રમતવીર બને છે। તો મિત્રો આજે અલગ અલગ ક્ષેત્રમાં એને શિક્ષણ લીધેલું હોય છે ત્યારે એ અલગ અલગ ક્ષેત્રમાં સારું એવું પ્રદર્શન કરીને એ શિક્ષણ મેળવી શકે છે। તો મિત્રો શિક્ષણની પરિભાષામાં દરેક ક્ષેત્રમાં એક એની પરિભાષા હોય છે, એને આપણે શું કહીએ છીએ, શબ્દ ભંડોળ કહીએ છીએ। શું કહીએ છીએ? શબ્દ ભંડોળ। તો મિત્રો કોઈ પણ વિષયને સમજતા પહેલા આપણને એનો શબ્દ ભંડોળ હોવું જરૂરી છે, જે પણ શબ્દ ભંડોળ છે એની સમજ હોવી જરૂરી છે। તો મિત્રો સમજ તમે સારી રીતે ધ્યાનમાં લેજો। તો ધ્યાન રાખજો, હિસાબી પદ્ધતિ પણ પોતાના વિશિષ્ટ શબ્દો અને તેમનો વિશિષ્ટ અને સ્પષ્ટ અર્થ સમજાવે છે। જે આ હિસાબી પદ્ધતિ છે એ પોતાના વિશિષ્ટ શબ્દો શું સમજાવે છે, સ્પષ્ટ અર્થ સમજાવે છે। ધ્યાન રાખજો, તો હિસાબી પદ્ધતિના કેટલા મહત્વના પારિભાષિક શબ્દો નીચે પ્રમાણે છે, તો આપણે એક પછી એક એટલે કે વન બાય વન જોતા જઈએ। તો મિત્રો પહેલું આપેલું છે ધંધાકીય વ્યવહાર। મિત્રો આ પ્રશ્ન આ પહેલો પોઈન્ટ છે મતલબ પહેલી પારિભાષિક શબ્દ છે ધંધાકીય વ્યવહાર। તો મિત્રો ધંધાકીય વ્યવહાર એટલે શું, તમારા મનમાં પ્રશ્ન થશે ધંધાકીય વ્યવહાર એટલે શું? તો મિત્રો ધંધાકીય વ્યવહાર એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે, ધ્યાન રાખજો ખાસ, ધંધાકીય વ્યવહાર એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં કે સાત પર ફેરબદલી। મહત્વનો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી એક વાક્યની થિયરી મતલબ એક વાક્યની વ્યાખ્યા પૂછાઈ શકે છે। તો મિત્રો ધ્યાન રાખજો, ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની ધંધાકીય વ્યવહાર એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની કોના માટેની, તો મિત્રો ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં કે અથવા શાખ પર ફેરબદલી। જો મિત્રો ધ્યાન આપ્યું ધંધાકીય વ્યવહાર એટલે શું, તો મિત્રો ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની, ધંધાકીય વ્યવહાર હંમેશા બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે થાય, એક વ્યક્તિ વચ્ચે ધંધાકીય વ્યવહાર થાય નહીં, સામે પક્ષકાર હોય તો જ વ્યવહાર થાય। તો મિત્રો એને એટલા માટે એને કીધું છે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા શાક પર ફેરબદલી। તમે ધંધો શાના માટે કરો છો, કોઈ વસ્તુની આપ લે કરવા માટે, કયા વ્યવહારમાં? તો મિત્રો રોકડ વ્યવહારમાં કે ઉધાર વ્યવહારમાં।
तो मतलब रोकड़मां फेरबदली थाय अथवा कोई साख पर એટલે કે ઉધાર પર ફેરબદલી થાય એને શું કહેવામાં આવે છે ધંધાકીય વ્યવહાર ફરી વાર સમજો ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા સાખ પર ફેરબદલી ફેરબદલી એટલે કે આપલે તો મિત્રો આનો વ્યાખ્યા છે ધ્યાન રાખજો ખાસ તો મિત્રો ધંધાકીય વ્યવહાર એટલે ધંધાનું કૃત્ય ધંધાકીય વ્યવહાર એટલે શું ધંધાકીય વ્યવહાર એટલે કે ધંધાનું કૃત્ય તો આ ધંધાકીય વ્યવહાર હંમેશા આર્થિક વ્યવહાર હોય છે જે તમે વ્યવહાર કરો છો એ કેવો વ્યવહાર હોય છે આર્થિક વ્યવહાર હોય છે કારણ કે શું થાય છે એમાં આર્થિક વ્યવહાર એટલે હવે આર્થિક વ્યવહાર એટલે શું મેં તમને કીધું એ પ્રમાણે ધંધાકીય વ્યવહાર હંમેશા કેવો હોય છે આર્થિક વ્યવહાર હોય છે તો મિત્રો આર્થિક વ્યવહાર એટલે શું આર્થિક વ્યવહાર એટલે જેનું નાણામાં મૂલ્ય માપી શકાય ધ્યાન રાખજો બસ આર્થિક વ્યવહાર એટલે જેનું આર્થિક વ્યવહાર એટલે જેનું નાણામાં મૂલ્ય માપી શકાય મિત્રો ધ્યાન રાખજો આર્થિક વ્યવહાર એટલે મૂલ્ય કેવું હોવું જોઈએ નાણામાં હોવું જોઈએ જે પણ તમે વ્યવહાર કરો છો એનું મૂલ્ય નાણામાં થવું જોઈએ તો મિત્રો ધ્યાન રાખજો નાણા મૂલ્ય રોકડ વ્યવહાર નાણા સ્વરૂપે થાય છે હંમેશા યાદ રાખવાનું રોકડ વ્યવહાર નાણા સ્વરૂપે થાય છે ધંધાકીય વ્યવહાર ની શું થાય છે જે રીતે નાણાકીય મૂલ્ય દર્શાવે છે તો મિત્રો રોકડ વ્યવહારમાં નાણાકીય મૂલ્ય દર્શાવે છે જ્યારે ઉધાર વ્યવહારના નાણા શું હોય છે ભવિષ્યમાં મળવાના હોય છે એટલા માટે રોકડ પર કે સાખ પર ફેરબદલી કીધું છે રોકડ વ્યવહારમાં તમને નાણાનું મૂલ્ય દર્શાવેલું હોય છે જ્યારે ઉધાર વ્યવહારમાં એ નાણા ભવિષ્યમાં મળવાના છે પરંતુ તેનું નાણાકીય મૂલ્ય વર્તમાનમાં નક્કી થાય છે જે તમે ઉધાર વ્યવહારમાં જે ભવિષ્યમાં તમને જે નાણા મળવાના છે એનું મૂલ્ય ક્યારે નક્કી થશે એનું મૂલ્ય વર્તમાનમાં નક્કી થશે મતલબ જ્યારે તમે વ્યવહાર કરો છો ત્યારે એનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે તો ધંધાકીય વ્યવહારની મૂળભૂત શરત એ છે કે તેનું નાણાકીય મૂલ્ય એટલે તેનું કેવું હોવું જોઈએ આર્થિક મૂલ્ય હોવું જોઈએ આ ધંધાકીય વ્યવહારની મૂળભૂત શરત કઈ છે ધ્યાન રાખજો ખાસ તો મિત્રો ધંધાકીય વ્યવહારની મૂળભૂત શરત એ છે કે તેનું નાણાકીય મૂલ્ય કે આર્થિક મૂલ્ય હોવું જોઈએ મતલબ જે તમે વ્યવહાર કરો છો એ નાણામાં કરો છો મતલબ એનું આર્થિક વ્યવહાર હોવો જોઈએ આર્થિક મૂલ્ય હોવું જોઈએ ધંધાકીય વ્યવહાર રોકડના માધ્યમથી અથવા ઉધારની શરતે અસ્તિત્વમાં આવે છે ધ્યાન રાખજો ધંધાકીય વ્યવહાર ક્યારે અસ્તિત્વમાં આવે છે તો મિત્રો ધંધાકીય વ્યવહાર રોકડના માધ્યમથી અથવા ઉધારની શરતે અસ્તિત્વમાં આવે છે તો મિત્રો આ ધંધાકીય વ્યવહારની ડેફિનેશન છે બે માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે છે ધંધાકીય વ્યવહાર એટલે શું તો થોડુંક તમારે સમજાવવું પડે જે રીતે સમજાવ્યું છે ધંધાકીય વ્યવહાર એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની રોકડ કે સાખ પર ફેરબદલી તો ધંધાકીય વ્યવહાર એટલે કેવું છે ધંધાકીય કૃત્ય છે ધંધાકીય વ્યવહાર હંમેશા કેવો હોય છે રોકડ વ્યવહારમાં હોય છે તેનું આર્થિક નાણાકીય મૂલ્ય દર્શાવે છે રોકડ વ્યવહાર એ આર્થિક વ્યવહાર મતલબ ધંધાકીય વ્યવહાર એ આર્થિક વ્યવહાર કહેવાય છે રોકડ વ્યવહાર નાણા સ્વરૂપે થાય છે જ્યારે ઉધાર વ્યવહારમાં શું થાય છે નાણા ભવિષ્યમાં મળવાના હોય છે પરંતુ એનું મૂલ્ય વર્તમાનમાં નક્કી થાય છે અને ધંધાકીય વ્યવહારની મૂળભૂત શરત એ છે કે તેનું મૂલ્ય શેમાં હોવું જોઈએ નાણામાં મૂલ્ય હોવું જોઈએ અથવા આર્થિક મૂલ્ય હોવું જોઈએ તો આપણે વધારે ખબર પડે એટલા માટે એક ઉદાહરણ દ્વારા સમજીએ રોકડ આર્થિક વ્યવહાર સમજીએ તો મિત્રો રોકડ આર્થિક વ્યવહાર કોઈ ઉદાહરણ દ્વારા સમજવું છે તો દાખલા તરીકે રૂપિયા 5000 નું કોને વેચાણ કર્યું છે તો મિત્રો દાખલા તરીકે રૂપિયા 5000 નું રાજુભાઈ ને રોકડમાં વેચાણ કર્યું ધ્યાન રાખજો ખાસ રૂપિયા 5000 નું રાજુભાઈ ને રોકડમાં વેચાણ કર્યું આ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો મિત્રો રાજુભાઈ ને તમે કેટલાનું વેચાણ કર્યું છે 5000 ના માલનું રોકડમાં વેચાણ કર્યું તો મિત્રો આ શું બને છે તો મિત્રો બધા વેચાણ કર્યું છે તો મિત્રો આ શું કહેવાય ધંધાનું તો મિત્રો તમે જે 5000 ના રૂપિયાનું રાજુભાઈને રોકડમાં વેચાણ કર્યું છે એ ધંધાનું કૃત્ય છે શું છે ધંધાનું કૃત્ય છે ધ્યાન રાખજો રાજુભાઈ એક વ્યક્તિ છે રાજુભાઈ શું છે રાજુભાઈ અન્ય વ્યક્તિ છે
અને આ માલ નું વેચાણ કર્યું છે તો માલ શું છે તો માલ એ વસ્તુ છે શું છે રાજુભાઈ એક અન્ય વ્યક્તિ છે માલ એ વસ્તુ છે ઉદાહરણ ને સારી રીતે સમજવા પડે દરેકના ભાગ પડી દેવા જોઈએ તો તમારા અન્ય વ્યક્તિ કોણ છે રાજુભાઈ છે તમે શેનો ઉપયોગ કર્યો છે વસ્તુનો ઉપયોગ કર્યો છે વસ્તુ શું છે માલ છે હવે રૂપિયા 5000 નું શું છે રૂપિયા 5000 તેનું નાણાકીય મૂલ્ય છે રૂપિયા 5000 શું છે તેનું નાણાકીય મૂલ્ય છે જે તરત જ મળે છે રોકડમાં તમે વેચાણ કર્યું છે જે ક્યારે મળે છે જે મિત્રો તરત જ મળે છે તો 5000 એ રોકડ વ્યવહાર કહેવામાં આવે છે અને માલના ફેરબદલામાં શું થાય છે નાણાની ફેરબદલી થાય છે ધ્યાન રાખજો ખાસ તો એ માલના ફેરબદલામાં શું થાય છે મિત્રો નાણાની ફેરબદલી થાય છે માલના ફેરબદલામાં શું થાય છે નાણાના માલના ફેરબદલામાં નાણાની ફેરબદલી થાય છે તો મિત્રો સારી રીતે સમજજો અહીં મેં તમને કીધું એ પ્રમાણે કે નાણાકીય મૂલ્ય હોવું જોઈએ તો તમને મિત્રો 5000 આપેલું છે એ નાણાકીય મૂલ્ય છે કોઈ અન્ય વ્યક્તિને તમે વેચાણ કરો છો તો કોને વેચાણ કરો છો રાજુભાઈને વેચાણ કરો છો તો રાજુભાઈ અન્ય વ્યક્તિ છે અને માલ શું છે વસ્તુ છે અને 5000 તેનું નાણાકીય મૂલ્ય છે જે તરત જ મળે છે આર્થિક વ્યવહાર હોવું જોઈએ મતલબ આર્થિક મૂલ્ય હોવું જોઈએ મતલબ અહીં શું છે 5000 અને તમે માલના ફેરબદલામાં શેની ફેરબદલી કરી નાણાની ફેરબદલી કરી તો મિત્રો અહીં શું થાય છે ધંધાકીય વ્યવહારની શું થાય છે ધંધાકીય વ્યવહારની બધી જ શરતોનું પાલન થાય છે ત્યારે રોકડ વ્યવહાર હોય ત્યારે તો આપણે ઉદાહરણ આપણે રોકડ આર્થિક વ્યવહારનું સમજ્યું છે રોકડ આર્થિક વ્યવહારનું આપણે ઉદાહરણ સમજ્યું છે અહીં શું થાય છે ધંધાકીય વ્યવહારનું બધી જ શરતોનું પાલન થાય છે હવે આપણે એક ઉદાર વ્યવહાર સમજીએ તો ધ્યાન રાખજો ખાસ તો મિત્રો આપણે જોઈએ ઉદાર ધંધાકીય વ્યવહાર આ એક ઉદાહરણ છે ઉદાર ધંધાકીય વ્યવહાર તો ઉદાર ધંધાકીય વ્યવહાર એટલે કે હવે તો આપણે સમજીએ કે રૂપિયા 5000 ના માલનું આ ઉદાહરણ છે રૂપિયા 5000 ના માલનું રાજુભાઈને રૂપિયા 5000 ના માલનું રાજુભાઈને શું આવે છે 10 દિવસમાં નાણા ચૂકવવાની શરતે ઉધાર વેચાણ કર્યું રૂપિયા 5000 ના માલનું રાજુભાઈને 10 દિવસમાં નાણા ચૂકવવાની શરતે ઉધાર વેચાણ કર્યું આવો કોઈ વ્યવહાર છે તો પહેલા આને તો શું કહેવાય વ્યવહાર છે તો એ ધંધાનું શું છે કૃત્ય છે પહેલા તમને ખબર પડવી જોઈએ કે ધંધાનું કૃત્ય છે તો પહેલા આપણે સમજીએ કે આ રાજુભાઈ એક શું છે રાજુભાઈ અન્ય વ્યક્તિ છે રાજુભાઈ શું છે અન્ય વ્યક્તિ છે બીજા નંબરમાં જોઈએ માલ એ વસ્તુ છે હવે તો તમને નાણાકીય મૂલ્ય તો આપી જ દીધું છે તો રૂપિયા 5000 શું છે નાણાકીય મૂલ્ય છે તો લખી નાખીએ તો રૂપિયા 5000 તેનું નાણાકીય મૂલ્ય છે રૂપિયા 5000 તેનું નાણાકીય મૂલ્ય છે આ નાણા ક્યારે મળવાના છે તમે તો આ નાણા 10 દિવસ પછી મળવાના છે આ નાણા ક્યારે મળવાના છે તો મિત્રો આ નાણા આપણને 10 દિવસ પછી મળવાના છે અહીં માલના ફેર અહીં માલના ફેરબદલામાં શું થાય છે તો મિત્રો માલના ફેરબદલામાં નાણા ભવિષ્યમાં મળવાના છે ધ્યાન રાખજો ખાસ અહીં નાણા ક્યારે મળવાના છે નાણા ભવિષ્યમાં મળવાના છે નાણા ભવિષ્યમાં મળવાના છે તો મિત્રો શું છે એની બાંયધરી તમને આપી છે કે 10 દિવસ પછી તમને નાણા ચૂકવવામાં આવશે આમ ઉપર મુજબ ધંધાકીય વ્યવહારની સમજૂતી મેળવી શકાય તો મિત્રો જે આપણે આ સમજ્યા છીએ એ ધંધાકીય વ્યવહારની સમજૂતી છે તો મિત્રો ધ્યાન રાખજો ધંધાકીય વ્યવહાર એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં કે શાક પર ફેરબદલી તો મિત્રો ધંધાકીય વ્યવહારમાં મૂલ્ય કેવું હોવું જોઈએ આર્થિક અને નાણાકીય મૂલ્ય હોવું જોઈએ આર્થિક વ્યવહાર એટલે શું તો મિત્રો આર્થિક વ્યવહાર એટલે કે જેનું નાણામાં મૂલ્ય માપી શકાય મેં તમને આ બે ઉદાહરણ દ્વારા સમજાવી ચૂક્યો છું કે મિત્રો આ પેલું છે ધંધાનું કૃત્ય છે રાજુભાઈ એ કોઈ એક અન્ય વ્યક્તિ છે માલ એ વસ્તુ છે રૂપિયા 5000 નું નાણાકીય મૂલ્ય છે જે તમને ક્યારે મળવાનું છે 10 દિવસ પછી મળવાના છે અને શું થાય છે માલના બદલામાં નાણાની ફેરબદલી
मतलब नाणा क्यारे मळवाना छे, भविष्यमां मळवाना छे। તો મિત્રો ધંધા કે વ્યવહાર જે આ પારિભાષિક શબ્દ છે મોસ્ટ આઈએમપી છે, ઘણા બધા વ્યવહારો તમે નામામાં જોશો તો ધંધા કે વ્યવહાર તમને ખબર પડવી જોઈએ કે આ રોકડ રોકડ વ્યવહાર છે એને સારી રીતે સમજવાનું, પછી ઉધાર વ્યવહાર છે એને સારી રીતે સમજવાનું। તો મિત્રો આ એક ધંધા કે વ્યવહાર સારી રીતે સમજવું। હવે આપણે આગળ જઈએ, જે બીજું નામ છે ધ્યાન રાખજો ખાસ। તો મિત્રો આનું નામ છે બીજા નંબરમાં શું છે? તો મિત્રો બીજા નંબરમાં છે બનાવ। બીજા નંબરનો આપણો શબ્દ છે બનાવ। બનાવને ઇંગ્લિશમાં કેવું હોય તો ઇવેન્ટ। બનાવ બનાવ એટલે શું? બનાવ એટલે મિત્રો ઘટના કહી શકીએ આપણે। શું કહી શકીએ? ઘટના। બનાવ એટલે ઘટના, કોઈ ક્રિયા થઈ હોય, ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ અથવા કોઈ બનાવ બન્યો હોય અથવા કોઈ ઘટના ઘટી હોય તેને આપણે બનાવ તરીકે ઓળખી શકીએ। તો મિત્રો બનાવ એ ઘટનાના સ્વરૂપે ઓળખવામાં આવે છે। તમને મેં સમજાવ્યું એ પ્રમાણે બનાવ એ કયા સ્વરૂપમાં ઓળખવામાં આવે છે? તો મિત્રો બનાવ એ ઘટનાના સ્વરૂપે ઓળખવામાં આવે છે, ધ્યાન રાખજો ખાસ। તો મિત્રો બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા પરિણામ, ધ્યાન રાખજો ખાસ। તો મિત્રો આ વ્યાખ્યા છે બનાવ એટલે, બનાવની વ્યાખ્યા સમજો, બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવે, બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા પરિણામ। મિત્રો બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા પરિણામ। આગળ આપણે જે જોયું હતું એ ધંધાકીય કૃત્ય હતું, જે ધંધાકીય વ્યવહાર છે એ ધંધાનું કૃત્ય છે, જ્યારે બનાવ શું છે? તો મિત્રો બનાવ એ ધંધાનું પરિણામ છે। શું છે? બનાવ એ ધંધાનું પરિણામ છે, જે આપણે આગળ જોયા પ્રમાણે ધંધાકીય વ્યવહાર એ ધંધાનું કૃત્ય છે, જ્યારે બનાવ એ ધંધાનું પરિણામ છે, સમજો ખાસ। તો વ્યવહારની પોતાની આગવી લાક્ષણિકતાઓ હોય છે, જેમ ધંધાકીય વ્યવહારમાં આપણે જોયું કે ધંધાકીય વ્યવહારનું આર્થિક મૂલ્ય હોવું જોઈએ, અહીં બનાવમાં શું હોય? તો બનાવમાં જે વ્યવહાર તમે ઉદ્ભવ્યો છે એ પરિસ્થિતિ અથવા એ પરિણામને આપણે શું કહીશું? બનાવ કહીશું। હવે આપણે કોઈ જેનો ઉપર મુજબ અભ્યાસ કર્યો છે, દાખલા તરીકે ઉપરના ઉદાહરણમાં આપણે શું જોયું હતું? રાજુભાઈને શું કર્યું હતું આપણે? રાજુભાઈને જે 5000 નો માલ વેચ્યો હતો, રાજુભાઈને જે 5000 નો માલ આપણે વેચ્યો હતો એ કેટલામાં ખરીદવામાં આવ્યો હતો? રાજુભાઈને સમજો, ધ્યાન રાખજો, ઉદાહરણ તરીકે આપણે દાખલા તરીકે આપેલું છે કે રાજુભાઈને વેચેલ માલ રૂપિયા 3000 માં ખરીદવામાં આવ્યો હતો। રાજુભાઈને વેચેલ કેટલાનો માલ વેચ્યો હતો? 5000 નો, પરંતુ આપણે કેટલામાં ખરીદ્યો હતો? 3000 માં ખરીદ્યો હતો, અને મજૂરીના કેટલા થયા છે? 500 રૂપિયા। મજૂરીના 500 રૂપિયા થયા છે, સમજો, તમે જે માલ વેચ્યો છે 3000 માં ખરીદ્યો હતો, મજૂરીના 500 રૂપિયા થયા છે। હવે આ ઘટનાને આપણે વ્યવહાર અને ઘટના નીચે પ્રમાણે દર્શાવી શકીએ, ધ્યાન રાખજો ખાસ, વ્યવહાર અને ઘટના આપણે દર્શાવી શકીએ। દાખલા તરીકે 5000 શું છે? વેચાણ કૃત્ય છે, સમજો, આ રૂપિયા 5000 વેચાણ કૃત્ય છે, મતલબ વ્યવહાર છે। શું આપેલું છે? 5000 વેચાણ કૃત્ય છે, મતલબ વ્યવહાર છે। હવે આ જે આપેલું છે આપણે બાદ કરવાનું છે, બાદ શું કરવાનું છે? ધ્યાન રાખજો ખાસ, તો મતલબ જે તમે ખરીદી છે, ખરીદી કેટલાની કરી છે? તો મિત્રો ખરીદી કેટલાની છે? 3000 ની, તો ખરીદી પણ કૃત્ય છે। શું છે? ખરીદી પણ એક કૃત્ય છે। ખરીદી કૃત્ય છે, બરાબર। મજૂરી તમે ચૂકવી છે, મજૂરીમાં આપણે એડ કરી દઈશું, આનામાં મજૂરી એડ કરીશું, તો મજૂરી કેટલી છે? 500 રૂપિયા। તો આ શું છે મિત્રો? તો આ મજૂરી ચૂકવી છે તમારે, કૃત્ય છે, મજૂરી તમે ચૂકવી છે, તો મિત્રો આ પણ એક કૃત્ય છે, મજૂરી ચૂકવી છે એટલા માટે કૃત્ય છે। હવે શું થાય છે તમારે? આ ટોટલ કેટલું થાય છે? 3500 રૂપિયા થાય છે, અને આ 5000 રૂપિયા હવે કેટલા વધ્યા? 1500 રૂપિયા। તમે 1500 રૂપિયા તમારો શું કહી શકાય? મતલબ 1500 રૂપિયા તમારો શું છે? પરિણામ છે, મતલબ ઘટના છે।
1500 રૂપિયા શું છે? પરિણામ છે, ઘટના છે. ટૂંકમાં વ્યવહાર એ ધંધામાં ધંધા દ્વારા કરવામાં આવેલ કૃત્ય છે, જે આપણે આગળ શીખ્યા એ પ્રમાણે વ્યવહાર એ ધંધા દ્વારા કરવામાં આવેલ કૃત્ય છે. જ્યારે કૃત્ય જણાવે છે કે જ્યારે ઘટના એ ધંધાના વ્યવહારથી ઉદ્ભવેલ શું છે? પરિસ્થિતિ અથવા પરિણામ છે. ધ્યાન રાખજો, વ્યવહારથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા પરિણામ એ શું બતાવે છે? બનાવ બતાવે છે, ઘટના બનાવે છે. મતલબ બીજો જે વેપારી છે એને શું થાય છે? 1500 રૂપિયાનો ફાયદો થાય છે. મતલબ શું બતાવ્યું છે? પરિણામ બતાવ્યું છે. તો મિત્રો, વ્યવહાર અને બનાવ આ બંને એકબીજાના કોમ્બિનેશનમાં છે. વ્યવહાર શું બતાવે છે? એ ધંધા દ્વારા કરવામાં આવેલ કૃત્ય જણાવે છે. જ્યારે બનાવ એ ધંધાના વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા શું બતાવે છે? પરિણામ બતાવે છે. તો મિત્રો, બે પારિભાષિક શબ્દો સારી રીતે, હું આશા રાખું છું કે તમે બે પારિભાષિક શબ્દો સારી રીતે સમજ્યા છો. વ્યવહાર આવડશે તો પરિણામ આવડશે. વ્યવહાર તમે કર્યો છે તો મતલબ પરિણામમાં જ્યારે ઘટના શું થાય છે? બનાવ શું થાય છે? પરિણામ છે. તમને મેં કીધું એ પ્રમાણે 5000 રૂપિયાના વેચાણ કર્યું તો તમે 3500 રૂપિયાની ખરીદી કરી હતી, મતલબ 3000 ખરીદીના અને 500 રૂપિયા મજૂરી ના 3500 રૂપિયા તમારો ખર્ચ છે. જ્યારે 1500 રૂપિયા શું છે? પરિણામ છે. મતલબ એ વેપારીને શું થાય છે? 1500 રૂપિયાનો લાભ થાય છે. મતલબ તમને ખબર પડી કે અમારું પરિણામ શું આવ્યું? 1500 રૂપિયાનો લાભ. તો મિત્રો, બે જે પોઈન્ટ છે એ તમે સારી રીતે સમજી ચૂક્યા હશો, આશા રાખું છું. ધ્યાન રાખજો ખાસ. હવે આપણે સમજવાનું છે આગળ મૂડી. ત્રીજા નંબરનો પારિભાષિક શબ્દ છે આપણો મૂડી. મિત્રો, મૂડી એટલે શું? તમારા મનમાં પ્રશ્ન થાય મૂડી, તમારા મનમાં એવું હશે કે મૂડી એટલે કે પૈસા. મિત્રો, પણ ધંધાની ભાષામાં મૂડી કંઈક અલગ જ સંદર્ભમાં છે. તો આપણે મૂડી સમજવાનું છે. તો મૂડી કોણ રોકે છે? માલિક, મતલબ ધંધો કોના દ્વારા શરૂ કરવામાં આવે છે? તો મિત્રો, ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવામાં આવે છે. કોના દ્વારા? ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવામાં આવે છે, રોકાણ કરવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? મૂડી કહેવામાં આવે છે. ધ્યાન રાખજો ખાસ. ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવામાં આવે છે, અથવા રોકાણ કરવામાં આવે છે, ધંધાનો માલિક દ્વારા ધંધો શરૂ કરવામાં આવે છે, રોકાણ કરવામાં આવે છે, તેને શું કહેવામાં આવે છે? તેને મૂડી કહેવામાં આવે છે. ધંધો કોણ શરૂ કરશે? તો મિત્રો, ધંધાનો માલિક શરૂ કરશે. એના માટે શું જરૂર પડશે? રોકાણ. એને એના ધંધામાં રોકાણ કરવું પડશે. તો એના માટે એ શું કહેવાય? મૂડી કહેવાય. રોકાણ એટલે કે ધંધામાં, ધ્યાન રાખજો, રોકાણ એટલે શું? તો મિત્રો, રોકાણ એટલે કે ધંધામાં શું લાવશે? રોકડ સ્વરૂપે, ધંધામાં રોકડ સ્વરૂપે કે અન્ય કોઈ મિલકતના સ્વરૂપમાં કરવામાં આવે છે, કે અન્ય કોઈ મિલકતના સ્વરૂપમાં કરવામાં આવે છે. હવે રોકાણ એટલે શું? રોકાણ એટલે પ્રશ્ન ધ્યાન રાખજો, રોકાણ શેમાં કરવામાં આવે છે? તો મિત્રો, કોઈ રોકડ સ્વરૂપમાં કરવામાં આવે છે. ધંધાનો માલિક ધંધામાં રોકાણ કેવી રીતે કરશે? તો મિત્રો, ધંધાનો માલિક ધંધામાં રોકડ સ્વરૂપે રોકાણ કરશે, અથવા કોઈ અન્ય કોઈ મિલકતના સ્વરૂપમાં રોકાણ કરે છે. તો એ શું કહેવાય? મૂડીમાં તમામ એવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે જે માલિક દ્વારા આપવામાં આવેલ હોય. ધ્યાન રાખજો ખાસ. મૂડીમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે? તો મૂડીમાં એવી તમામ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે જે કોના દ્વારા આપવામાં આવેલી હોય છે? જે મિત્રો માલિક દ્વારા આપવામાં આવેલી હોય એવી તમામ વસ્તુઓને મૂડી કહેવામાં આવે છે. પછી જે રોકડ સ્વરૂપમાં હોય, કોઈ માલના સ્વરૂપમાં હોય કે મિલકતના સ્વરૂપમાં હોય, તમામ મૂડી તરીકે ઓળખવામાં આવે છે. અને તેનું નાણામાં મૂલ્ય આંકી શકાય. જે વસ્તુઓ જે ધંધામાં રોકાણ કરી છે, જે ધંધામાં એ વસ્તુઓનો સમાવેશ કર્યો છે, એનું મૂલ્યમાં, એનું નાણામાં મૂલ્ય પણ આંકી શકાય એવી તમામ વસ્તુઓનો મૂડી તરીકે સ્વીકાર કરવામાં આવે છે. તો શું શું લાયો હોય? તો આપણે જોઈએ, દાખલા તરીકે 10000 રૂપિયા રોકડા લાયો હોય,
શું શું રોકાણ કરશે? તો 10,000 રૂપિયા રોકડા. બીજું શું લાવ્યો હોય? 6,000 નું ફર્નિચર, કોઈ પણ લાવ્યો હોય. રૂપિયા 8,000 નો માલ લાવીને ધંધો શરૂ કર્યો હોય. જો રોકડા લાવ્યો છે, આ ફર્નિચર તમારી મિલકત છે, મિલકત લાવ્યો છે, તો મૂડી કેટલી થાય ટોટલ? તો મિત્રો 10,000 રૂપિયા રોકડા, 6,000 નું ફર્નિચર, 16,000 ને 8,000, તો ટોટલ કેટલું થાય? 24,000 રૂપિયા માલિક 24,000 રૂપિયા લાવ્યો છે. તો મૂડી માલિકની શું કે કઈ? માલિકની મૂડી 24,000 રૂપિયા ગણા છે. તો રૂપિયા 24,000 માલિકની મૂડી ગણા છે. શું આપવામાં આવે છે? તો માલિક દ્વારા આપવામાં આવેલ દરેક વસ્તુ નાણાકીય મૂલ્ય ધરાવે છે. ધ્યાન રાખજો ખાસ, માલિક દ્વારા આપવામાં આવેલ દરેક વસ્તુ શું થાય છે? નાણાકીય મૂલ્ય ધરાવે છે. તો માલિક દ્વારા જે ધંધો શરૂ કરવામાં આવે છે અને ધંધાના વિસ્તરણ માટે જે મૂડી આપવામાં આવે છે, એ ધંધાના સ્વરૂપના આધારે શું કરવામાં આવે છે? મૂડી ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો, મતલબ ધંધાના માલિકમાં જે જે તમામ વસ્તુ એ લાવ્યો હોય એ માલિકના મૂડી તરીકે ગણાશે. દાખલા તરીકે રોકડા 10,000 રૂપિયા લાવ્યો છે, 6,000 નું ફર્નિચર લાવ્યો છે, 8,000 નો માલ લાવ્યો છે, કરીને ટોટલ 24,000 રૂપિયા શું ગણાશે? માલિકની મૂડી ગણાશે. તો મિત્રો મૂડીમાં તમને ખબર પડી છે કે ધંધાનો માલિક જ્યારે ધંધામાં, ધ્યાન રાખજો ખાસ, મૂડી એટલે શું? તો મિત્રો મૂડી એટલે ધંધાનો માલિક જ્યારે ધંધામાં રોકડ, માલ કે મિલકત લાવે ત્યારે એને શું કહેવામાં આવે છે? મૂડી કહેવામાં આવે છે. તો મિત્રો હું તમને આશા રાખું છું કે મૂડી તમે સમજી ચૂક્યા છો. ધ્યાન રાખજો. તો મિત્રો તેનું આપણે મૂડી એટલે શું? તો પેલા કે દાખલા તરીકે વ્યક્તિગત માલિકી હોય, એકાકી વેપારી હોય તેમાં શું દર્શાવવામાં આવે છે? મૂડી શબ્દ વપરાય છે. શું શબ્દ વપરાય છે? મૂડી શબ્દ કોણ આપે છે? એકાકી વેપારમાં મૂડી શબ્દ વપરાય છે અને કોણ આપે છે? માલિક આપે છે. જ્યારે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની મૂડી શબ્દ વપરાય છે. ધ્યાન રાખજો ખાસ, ભાગીદારી પેઢીમાં ભાગીદારોની મૂડી, ભાગીદારી પેઢીમાં ભાગીદારોની મૂડી શબ્દ વપરાય છે. જે કોના દ્વારા આપે છે? ભાગીદારો આપે છે. કોણ આપે છે? ભાગીદારો. ધ્યાન રાખજો મૂડીનું સ્વરૂપ છે. એકાકી વેપારમાં મૂડી કહેવાય છે જેને માલિક દ્વારા આપવામાં આવે છે. ભાગીદારી પેઢીમાં ભાગીદારોની મૂડી શબ્દ વપરાય છે જેને કોના દ્વારા આપવામાં આવે છે? ભાગીદારો દ્વારા આપવામાં આવે છે. કંપની માટે કયો શબ્દ વપરાય છે મિત્રો? તો કંપની માટે શેર મૂડી શબ્દ વપરાય છે. ધ્યાન રાખજો ખાસ, કંપની માટે કયો શબ્દ વપરાય છે? શેર મૂડી વપરાય છે. જે કોણ આપે છે? શેર હોલ્ડર્સ આપે છે. ધ્યાન રાખજો ખાસ, જે કોણ આપે છે? શેર હોલ્ડર્સ આપે છે. ત્રણેય ત્રણ પ્રમાણે જોયું આપણે, એકાકી વેપારી, ભાગીદારી પેઢી અને કંપની, કયા કયા સ્વરૂપમાં મૂડી તરીકે ઓળખવામાં આવે છે આપણે જોયું છે. તો મિત્રો આ છે મૂડી. તો સારી રીતે સમજી ચૂક્યા છો મૂડી એટલે શું? તો મતલબ ધંધાનો માલિક દ્વારા ધંધો શરૂ કરવામાં આવે છે, રોકાણ કરવામાં આવે છે, તેને મૂડી કહેવામાં આવે છે. રોકાણ કયા કયા સ્વરૂપમાં હોઈ શકે? તો મિત્રો રોકાણ રોકડ સ્વરૂપે હોઈ શકે અથવા અન્ય કોઈ મિલકતના સ્વરૂપમાં પણ કરવામાં આવે છે. આ ઉદાહરણ મેં તમને આપ્યું પ્રમાણે કે 10,000 રૂપિયા રોકડા લાવ્યો છે, 6,000 નું ફર્નિચર છે, 8,000 નો માલ છે, એમ કરી ધંધો શરૂ કરે છે. તો ટોટલ 24,000 રૂપિયા એ શું કહેવામાં આવે છે? મૂડી કહેવામાં આવે છે. મિત્રો મૂડી તમે સારી રીતે સમજ્યા હશો. નેક્સ્ટ આપણે જે સમજવાનું છે એ મિત્રો છે ઉપાડ. તો મિત્રો ઉપાડ પારિભાષિક શબ્દ છે, આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, ત્યાં ફરી મળીશું. એક નવા પારિભાષિક શબ્દ નામ છે જેનું નામ છે ઉપાડ. તો મિત્રો એટલા માટે તમને ધન્યવાદ.